आज आप बीए अंदर चेप्टर चौथो दौरवनी એની અંદર આપણે ગૌરવનીનો અર્થ જોયો જે આ પીરિયડમાં અત્યારે ગૌરવનીના લક્ષણો વિશે ચર્ચા કરીશું બરાબર ગૌરવનીના લક્ષણોની અંદર પેજ નંબર 60 માં ઉપર આપેલા પહેલું લક્ષણ છે તુલસી પ્રવૃત્તિ તુલસી પ્રવૃત્તિ એટલે શું તો કે ભાઈ કોઈ કોઈ ધ્યેય સિદ્ધ કરો કોઈ હેતુ અગાઉથી કોઈ ધ્યેય નક્કી કરેલો હોય नक्की करेलू दौरवणी नो हेतु कर्मचारी ने मार्गदर्शन आपीने प्रोत्साहन करवानो કર્મચારીઓ ને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનું છે જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે બરાબર કર્મચારી છે વ્યવસ્થિત કાર્ય કરી શકે ધંધાનો જે હેતુ છે ધ્યેય સિદ્ધિનો હેતુ છે એ કરી શકે છે આમ ધોરણની એ હેતુ લક્ષી પ્રવૃત્તિ છે તો હેતુવી પ્રવૃત્તિ હોય ત્યાં ધોરણની જરૂર પડે નહીં એટલે પહેલું લક્ષણ શું છે તો કે હેતુ લક્ષી પ્રવૃત્તિ છે બરાબર બીજું આવે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય સપાટી ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય તો કે ભાઈ સંચાલક મંડળ જનરલ મેનેજર મેનેજિંગ ડિરેક્ટર મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય તો ભાઈ વહીવટી અધિકારી નાણાકીય અધિકારી મજૂરો વગેરે સંચાલન બધી સપાટી ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ લીધે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓ ઉચ્ચ અધિકારી એટલે ઉચ્ચ સપાટી ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય નીતિની વહીવટી બાબતો અંગેની દોરવણી આપતા હોય
ઉચ્ચ સપાટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલો હોય, નીતિ નિયમો નક્કી કરેલા હોય, એની માહિતી અમલ કરવા માટે મધ્ય સપાટીને માહિતી આપતા હોય છે. તે જ રીતે ત્રણ સપાટી એ નિરીક્ષકો, જોગોરો અને ફોરમેનને સૂચનો અને હુકમો કરે છે. અહીંથી જે ગોરવણી આપવામાં આવેલી રીતિ નિયમો નક્કી થયા હોય તો પાલન છે ત્રણ સપાટી દ્વારા, મધ્ય સપાટી દ્વારા ત્રણ સપાટીમાં કરવામાં આવે છે. ત્રણ સપાટીમાં કોનો સમાવેશ થતો હોય? કર્મચારી, જોગોરો, મજૂરો, ફોરમેન આ વગેરેનો સમાવેશ થતો હોય છે. બરાબર. હવે જે ત્રણ જે રીતે ત્રણ સપાટી એ નિરીક્ષકો, જોગોરો અને ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે. જોબર ફોરમેન ફોરમેન છે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારી ધોરણી આપે છે. આની અંદર પણ સુપરવાઇઝર હોય, એ પોતાના અંદરમાં કામ કરતા કર્મચારીઓને ધોરણી આપે છે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી ધોરણી ઉપાય છે. એટલે ધોરણીની રેખા છે કઈ તરફ હોય છે? નીચેની તરફ હોય છે. બરાબર. ઉચ્ચ સપાટીથી કોઈ નીતિ નિયમો નક્કી કરવામાં આવે, બરાબર છે, એનું પાલન કરવા માટે મધ્ય સપાટી શું કહે? મધ્ય સપાટી છે ત્યારે તળ સપાટી શું કહે? તળ સપાટી સુપરવાઇઝર છે એના કર્મચારીઓ પાસે વહીવટ કરવામાં આવે છે. બરાબર. એટલે ધોરણીનું કાર્ય છે એ દરેક સપાટીએ થાય છે. સંચાલક દરેક સપાટીએ કાર્ય છે. સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે. ધોરણીનું કાર્ય છે પરંતુ સંચાલન સાથે સંકળાયેલ દરેક કાર્ય છે, બરાબર, એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ પણ કાર્ય છે એકવાર તમે કરી લીધું એટલે બીજી વાર એની જરૂર પડે નહીં એવું હોતું નથી. બરાબર. એકવાર તમે ધોરણીનું કાર્ય આપી કરી લીધું, માર્ગદર્શન આપી દીધું, બરાબર, પછી કાર્ય પૂરું તો તેવું નથી. આ પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. વારંવાર તમારા કર્મચારીઓ, તમારા અધિકારીઓને તમારે કાર્ય ધોરણી માર્ગદર્શન આપવાનું હોય છે. બરાબર. અને વારંવાર થતી પ્રક્રિયા છે. એની અંદર જોઈએ તો કે ભાઈ ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ધોરણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. બરાબર. કારણ કે ઘણી વાર કોઈ કર્મચારી પોતાની રીતે ડિસિઝન ન લઈ શકતો હોય, નથી લેતા, બરાબર, ત્યારે એને માર્ગદર્શન પૂરું પાડી અને એ કાર્ય કરાવવાનું હોય છે. બરાબર. એટલે અવિરતપણે સતત ચાલ્ય કરે છે. કાર્ય, કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીએ સતત માર્ગદર્શન આપવું પડે છે. બરાબર. કોઈ નીતિ નિયમો બહાર પાડવામાં આવેલા ઉચ્ચ સપાટી દ્વારા, બરાબર, કોઈ નીતિ નિયમો કેવી રીતે પાલન કરવાનું છે, બરાબર, એ પોતાના તાબેદારોને શીખવાડવામાં આવે એટલે જાણ કરવામાં આવે છે, સમજાવવામાં આવે, બરાબર, એનું અર્થઘટન કરી અને કર્મચારીને સતત માર્ગદર્શન આપવું પડે છે. જેથી ધોરણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલક મંડળ દ્વારા વારંવાર નવા નવા નીતિ નિયમો બનાવવામાં આવતા હોય તો એ નીતિ નિયમોનું અર્થઘટન કરી અધિકારીઓ છે એ પોતાના કર્મચારી પાસેથી કામ કરાવતા હોય છે. આ પ્રવૃત્તિ કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર તમે આ કાર્ય શરૂ કરી અને પૂરું કરી શકતા નથી. આ સતત આ કાર્ય છે, ધોરણીનું માર્ગદર્શન કાર્ય છે, એ સતત વારંવાર કરવાનું હોય છે. ચોથું કાર્ય આવે છે દેખરેખ. ધોરણીના લક્ષણમાં આવે કાર્ય ઉપર દેખરેખ. આ બહુ મહત્વનું કાર્ય. શું કામ? ધોરણી હેતી આપણે નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે, બરાબર, સંચાલક મંડળ દ્વારા જે નીતિ નિયમો નક્કી થઈ ગયા છે પાલન કરવા માટે મધ્ય સપાટી દર સપાટી પાલન કરાવવા છે. બરાબર. એને માર્ગદર્શન આપશે, એને ધોરણી આપશે. પણ માર્ગદર્શન અને ધોરણી પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય પણ આમાં સમાવેશ કરવો. કોઈને માર્ગદર્શન આપી દીધું, માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરે છે કે નહીં, બરાબર, એ પણ દેખરેખ રાખવામાં આવે છે. ધોરણી આપવાનો ઉદ્દેશ ધોરણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું પણ છે. ધોરણીનો ઉદ્દેશ શું છે? કે ધોરણી આપવા પછી ધોરણી પ્રમાણે પાલન થાય છે કે નહીં, બરાબર, એ જોવાનું કાર્ય પણ ધોરણીના કાર્યની અંદર સમાવેશ થઈ જાય છે. એટલે કે ધોરણી આપવાનો ઉદ્દેશ ધોરણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. ધોરણ શું કામ આપવામાં આવ્યું અને કીધા પ્રમાણે કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. ધોરણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, બરાબર, અંડરલાઈન કરી લીધું ચૂંટણી અંદર કે ધોરણી છે એ ફક્ત હુકમો અને માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ
ઉપરાંત આપેલ સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્ય થાય છે નહીં તે અંગે જોવાની અથવા દેખરેખ રાખવાની પ્રક્રિયા પણ છે. ખાલી એને હુકમ આપી કે માર્ગદર્શન આપી ધોરણે આપનારું પણ કાર્ય પૂર્ણ થઈ જતું એ પ્રમાણે કાર્ય થઈ જાય છે કે નહીં, કાર્ય કરે છે કે નહીં, બરાબર એ જોવાનું કાર્ય પણ દોરોની અંદર સમાવેશ થઈ જાય છે, એટલે કે દેખરેખ. પાંચમું વિશાળ કાર્યક્ષેત્ર, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણય યોગ્ય સમજૂતી આપી નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે અને માર્ગદર્શન આપવાનું કાર્ય એટલું નથી. તો વિશાળ અર્થમાં કહીએ તો કે સંચાલકો દ્વારા જે કઈ નિર્ણય લેવામાં આવેલા છે એ નિર્ણય શા માટે લેવામાં આવેલા છે, તે વિશે લેવામાં આવેલા છે, આવી બધી પરિસ્થિતિથી માહિતગાર કરી કર્મચારીઓને નીતિ નિયમો અનુસાર કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. પછી રહે છે કે ધોરણોનું કાર્યક્ષેત્ર વિશાળ, તેમાં કર્મચારી માત્ર માર્ગદર્શન કે શીખવામાં આપવાનું નથી, પરંતુ કર્મચારીઓએ એકમ માટે લીધેલા નિર્ણયની યોગ્ય સમજૂતી આપીને સંચાલક દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આપેલા છે એ કઈ કન્ડિશનમાં નિર્ણય લીધેલા છે, શા માટે લીધેલા છે એની સમજૂતી આપી અને નિર્ણયને આધારે કામ કરાવવા માટેની પ્રક્રિયા છે, એટલે નિર્ણયનો અસરકારક અમલ થાય તે માટેનો પ્રયત્ન કરવાનો હોય છે. પછીનું આવે છે માહિતી સંચાર. માહિતી સંચાર એટલે શું? કે માહિતીની આપ લે કરવી, બરાબર છે. તો આની અંદર જોઈએ કે ભાઈ દોરવણીએ કર્મચારીઓને હુકમો અને માર્ગદર્શન આપવાનું કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે, બરાબર. શું કે દોરવણીએ કર્મચારીને હુકમો અને માર્ગદર્શન આપવા, બરાબર. માહિતી સંચારમાં શું કહેવા માંગે કે ભાઈ દોરવણી છે કર્મચારીને હુકમો આપવા અને માર્ગદર્શન આપવું, બરાબર. એ માહિતી સંચારની પૂર્વ શરત છે. હુકમો અને માર્ગદર્શન માહિતી સંચાર એટલે હું તો કે ભાઈ તાબેદાર અધિકારી અને તાબેદાર એટલે અથવા તો કર્મચારી આ બે વચ્ચે થતી માહિતી સંચાર છે. અહીંયાથી માહિતી આપવામાં આવે છે અને એના આધારે એ કામ કરાવવાનું આવે છે, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા પ્રબળ ક્યારે બને, બરાબર, કે જ્યારે કે ભાઈ તમારે દોરવણીનું ઉચ્ચ કાર્ય છે એ મહત્તમ રીતે તમે કરી શકતા હો ત્યારે. જો માહિતીની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાશે નહીં, બરાબર. માર્ગદર્શનની પ્રક્રિયા કેવી હોવી જોઈએ તો ભાઈ કોઈ પણ કર્મચારી જેને માર્ગદર્શનની જરૂર હોય યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે કર્મચારીને માર્ગદર્શન આપવું પડે, એટલે માહિતી સંચારની પ્રક્રિયા પ્રબળ હોવી જોઈએ, બરાબર. જ્યારે કર્મચારીને માર્ગદર્શનની જરૂર હોય ત્યારે માર્ગદર્શન ન મળે તો એ સીધું થઈ શકતું નથી, એટલે દોરવણીની અંદર માહિતી સંચારનું પણ મહત્વ છે, બરાબર. પછી આવે સાથે પ્રોત્સાહન. કોઈ કર્મચારી વ્યવસ્થિત રીતે કાર્ય કરતા હોય, બરાબર, તો એને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે, બરાબર. પ્રોત્સાહન છે આર્થિક હોય છે, નાણાકીય હોય અથવા તો બિન નાણાકીય હોય, બરાબર. કોઈ કર્મચારી સારું કામ કર્યું હોય તેને સાબાસી આપવામાં આવે, બરાબર, તો એને પ્રોત્સાહન મળ્યું કહેવાય. બીજી વાર જુસ્સાથી કામ કરશે, બરાબર. એક સામાન્ય કોઈ પ્રાણી હોય એને પણ તાલીમ આપે, બરાબર, એને તાલીમ આપી અને એની પાસેથી કામ કરાવતા હોય તેને પ્રોત્સાહન મળ્યું કહેવાય. તો માણસ છીએ, બરાબર, માણસને જો તમે વ્યવસ્થિત પ્રોત્સાહન આપશો એવું નથી કે નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે, એને વખાણ કરવામાં આવે અને એના કામની કદર કરવામાં આવે, એને ઇનામ આપવામાં આવે, જાહેરમાં એનું સન્માન કરવામાં આવે, બરાબર, તો એના કાર્ય કરવામાં જુસ્સામાં વધારો થાય અને આ જુસ્સાને આધારે એ પોતાનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે કરશે. તો એક વસ્તુ આવે પ્રોત્સાહન. કર્મચારી પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે, બરાબર. કોઈ વ્યક્તિ કામ કરે તો કામની કદર કરવામાં ના આવે તો એ વ્યક્તિ સારું કામ કરશે, કરવા સક્ષમ છે, પણ પછી કરશે નહીં, કારણ કે ત્યાં એને કામની કદર થતી નથી, બરાબર. જો એને કામની કદર કરવામાં આવે તો બિન કાર્યક્ષમ કર્મચારી પણ છે ને કાર્યક્ષમ કર્મચારી બની જાય છે, બરાબર. કર્મચારીને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારી વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. ઉપરી અધિકારી એટલે તળ સપાટીના કર્મચારીને પ્રોત્સાહિત કરવા માટે
વૃદ્ધિ સપાટીના સંચાલકો છે એમને વારંવાર માર્ગદર્શન આપતા હોય છે. બરાબર, આગળ આવા માર્ગદર્શનથી કર્મચારીમાં પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે. કોઈ કર્મચારી કોઈ કાર્ય કરવા માટે મૂંઝવણ અનુભવતો હોય તો આ માર્ગદર્શન દ્વારા એની મૂંઝવણનું સોલ્યુશન થઈ જાય છે. પછી આપણે જોઈએ તેવામાં વિશ્વાસ ઉત્પાદિત થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળે છે. વારંવાર માર્ગદર્શન મળતું હોય તો ઉચ્ચ સપાટી દ્વારા બરાબર કર્મચારીને કામ કરવામાં વધારે અનુકૂળતા રહેશે, સારી અનુકૂળતા રહેશે તો એ સારું કામ કરી શકશે. બરાબર, પછી આવે નિમ્નગામી પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિનો પ્રવાહ કેવી રીતના હોય? ઉપરથી નીચેની તરફ નિમ્નગામી પ્રવૃત્તિ છે. બરાબર, દોરોની છે ત્રણ સપાટીથી કોઈ ઊંચી સપાટીને નહીં કરી શકે. માર્ગદર્શનની આપી આગે તમે સંચાલકો તમે આમ નહીં આવી રીતે કાર્ય કરવાનું. બરાબર, હંમેશા કેવી રીતના સંચાલકો મધ્ય સપાટીને મધ્ય સપાટી ત્રણ સપાટીને સૂચના દોરવાની માર્ગદર્શન આપી શકે. બરાબર, ત્રણ સપાટી કોઈથી મધ્ય સપાટી કે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને માર્ગદર્શક દોરવાની આપી શકીએ નહીં. આ કોઈ માહિતીથી જાણકાર કરી શકે કોઈને હુકમ કે માહિતી આપી શકીએ નહીં. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે, તે હંમેશા ઉચ્ચ સપાટી તરફથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. આપણો કેવળ ઉપરથી નીચેની તરફ, ક્યારે નીચેથી ઉપરની તરફ જશે નહીં. એટલે તળ સપાટી કે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને દોરવણી માર્ગદર્શન આપી શકીએ નહીં. બરાબર, ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીને દોરવણી આપે છે. બરાબર, એટલે આનો પ્રવાહ કેવો હોય? નિમ્નગામી, નીચેની તરફ ઝૂકે છે. હવે નવમો આવે સંચાલકીય કાર્ય. સંચાલકીય કાર્ય, સંચાલનનું કાર્ય, સંચાલનના જે કાર્યો છે બરાબર, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, આ બધા જ કાર્યો સંચાલનના કાર્યો છે. સંચાલનના કાર્યની અંદર દોરવણીનું કાર્યનો પણ સમાવેશ થઈ જાય છે. સંચાલનના જે મહત્વના કાર્યો છે એમાં દોરવણી, માર્ગદર્શનનો સમાવેશ થઈ જાય છે. એટલે જો યોગ્ય સંચાલન કરવું હોય તેના માટેની પૂર્વશરત છે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લે અંકુશ આવે છે. એટલે અંકુશ પહેલાનું કાર્ય છે એ દોરવણીનું કાર્ય બની જાય છે. એટલે સંચાલનનું એક મહત્વનું કાર્ય પણ કહી શકાય. બરાબર, એની અંદર જોઈએ તો સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, બરાબર, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે જોડવાનું કાર્ય સંકળાયેલું છે. એટલે સંચાલનનો અવિભાજ્ય અંગ પણ એને કહેવાય છે કે ભાઈ જોડવણી વગર સંચાલન કાર્ય શક્ય છે નહીં. બરાબર, તો આ નવ લક્ષણો છે. બરાબર, દોરવણીના લક્ષણો તમને પૂછે તો પાંચ માર્ક્સના પ્રશ્ન પૂછી શકે કે ભાઈ દોરવણી એટલે શું, એના લક્ષણો જણાવો. બરાબર છે, તો દોરણીનો અર્થ આપણે અગાઉ સમજી ગયા. બરાબર, એના લક્ષણોમાં તમારે નવ મુદ્દા લખવાના થાય છે. બરાબર, એ ટૂંકમાં આપણે જોઈ લઈએ નવ મુદ્દામાં કયા કયા છે. પહેલું પહેલું આવે હેતુલક્ષી પ્રવૃત્તિ, બીજું છે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય, બીજું છે સતત ચાલતી પ્રક્રિયા, ચોથું કાર્ય ઉપર દેખરેખ, પાંચમું વિશાળ કાર્યક્ષેત્ર, છઠ્ઠું માહિતી, સાતમું પ્રોત્સાહન, આઠમું નિમ્નગામી પ્રવૃત્તિ અને સંચાલકીય કાર્યો છે.